ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/24 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે, અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘેરે બોલાવીએ. જે બાબતે તારીખ 13/5/24 રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની, જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે, 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ, અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ, જેથી ફરિયાદીએ તેમની નડન વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા, ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માંગેલા, અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો. ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે. કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કોઈ શક્તિ નહીં આ રહા હે, હું ફરી આવીશ. આમ કરીને 4-5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે. તારીખ 4/6/24 રોજ ફરી આમના ઘરે આવે છે. ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડીને લીંબુને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે. ખાડો ખોદાવીને અંદર મુકાવે છે. ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કહીને ત્યાંથી જતો રહેલ છે. આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે. હાલ મેડિકલ તપાસની ચાલુ છે. તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે, પણ આ કિસ્સાને બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે અને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ ફરિયાદ કરવાની થાય કરીશું. ના, ભોગ બનનારમાં એક જ મહિલા છે, બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા છે. હાલ અત્યારે મેડિકલ ને બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે, એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈ વધારે જાણવામાં મળે, કારણ કે આરોપી બહારનો છે, જયપુર રાજસ્થાનનો છે. રિમાન્ડની માંગણી 7-10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એ બને નામદાર કોર્ટ જે પણ રિમાન્ડ આપે એના પર આગળની. આરોપી મૂળ રહેવાસી હાલ તો જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.